દુનિયાની સૌથી જબરદસ્ત પાર્ટનરશિપ કઈ છે મેરેજ અને આ પાર્ટનરશિપમાં કેટલા બધા વિલિંગલી જોડાય છે અને કેટલા બધા એમને જ જોડાય છે આ પાર્ટનરશિપ કરવા માટે થઈને કઈ કઈ સ્ટ્રગલ કરવી પડે છે એ જે જે આમાંથી પસાર થાય છે તે બધા જાણે છે ઘણા બધા લોકો દુનિયાભરના બધા જોક્સ માત્ર આ પાર્ટનરશિપ પર બનાવીને બેઠા છે એની પર ખડખડાટ હસે છે અને તોય આખી દુનિયાને ફોર્સ કરે છે કે બધાએ આ પાર્ટનરશિપમાં જવું જોઈએ બધા અફસોસ કરે છે ને તોય બધા એકબીજાને કહે છે કે તમારે લગ્ન કરવા જોઈએ અને બીજા લોકો જ્યારે આ પ્રયત્ન કરતા હોય ત્યારે એની અંદર જોડાઈને ખૂબ ઉત્સાહથી તાળીઓ પાડે છે એમને ભેટો આપે છે એમને નવા સપના બતાડે છે એમને પણ ચીડવે છે કે જો ભાઈ તારો પણ વારો આવશે આ સેડિસ્ટિક પ્લેઝર છે શા માટે લોકો એકબીજાને લગ્ન કરવા માટે પ્રેરે છે ક્યાંક અંદરથી એ એનું મહત્ત્વ સમજે છે આપણે બધા એવું માનીએ છીએ કે બદલાયેલા સમયની અંદર હવે લગ્નનું મહત્વ સાવ ઘટી ગયું છે તમે માનશો દુનિયાના સૌથી વધારે ડિવોર્સ જે કન્ટ્રીમાં થાય છે એ અમેરિકા નથી તો એ કયું કન્ટ્રી છે ચાલો લેટ્સ વગેટ દેટ કદાચ જનરલ નોલેજને સાઈડમાં રાખીએ તો પણ બેસિક ઇન્ડિયન નોલેજ ભારતમાં માત્ર એક ટકા લોકો ડિવોર્સ લે છે ભારતની સંખ્યા કેટલી છે એકસો ને કરોડ એમાં માત્ર એક ટકા લોકો અત્યારે ડિવોર્સ લે છે એક ટકા તો આ બાકીના બધા જે છે એ સફળ લગ્ન જીવન જીવતા હશે ને એમની પાર્ટનરશિપ એ સફળ પાર્ટનરશિપ હશે સફળ પાર્ટનરશિપ માટે શું કરવું જોઈએ આ બધા લગ્ન કરી રહ્યા છે તો એને સફળ બનાવવા માટે એમને કોઈ તો ચાવી મળી હશે ને સૌથી પહેલી વાત આ પાર્ટનરશિપમાં જેટલા પણ લોકો પાર્ટનરશિપ કરે છે એ બધા એવું માને છે કે મારું પાર્ટનર બરાબર મારા જેવું જ વર્તે તમારે જો તમારા જેવું જ કોઈ જોઈતું હોય તો તમારે ક્લોન જોઈએ છે પાર્ટનર નહીં તમે અરીસા સાથે લગ્ન કરી શકો છો અરીસા સાથે ધંધો વિકસાવી શકો છો નહીં ને ધંધો વિકસાવતી વખતે આપણે શું જોઈએ છે કે તમારા પાર્ટનરના અને તમારા મૂલ્યો એક સરખા હોવા જોઈએ એથિક્સ એક સરખા હોવા જોઈએ ડિસિપ્લિન કદાચ એક સરખી હોવી જોઈએ અને બાકીનું બધું કોકનામાં વધતું કોકનામાં ઓછું હોય અને બંને ભેગા કરીને એક સરસ મજાની સોલિડ પાર્ટનરશીપ બનાવે પણ લગ્નમાં આપણે જીદ કરીએ છીએ કે સામેવાળી વ્યક્તિ તમારા જેવી જ હોય હું તારી જગ્યાએ હોત તો હું તો આવું જ કરત એક્ઝેક્ટલી પણ તમે એની જગ્યાએ નથી તમે પોતાની જગ્યાએ છો સામેવાળી વ્યક્તિ પોતાની જગ્યાએ છે હાથમાં બધી આંગળીઓ એક સરખી નથી હોતી અલગ અલગ હોય છે પણ દરેકનું પોતાનું એક મહત્વ છે એક પણ આંગળીને કશુંક વાગે તો ખબર પડે કે એ આંગળી વગર કેટલું અઘરું પડે છે આપણે પાર્ટનરશીપની અંદર એવું કરતા હોઈએ છીએ એકબીજાની સાથે જીવતા જીવતા એકબીજાના બદલે જીવવા માંડીએ છીએ મારી જેમ જ આ સવારે ઉઠે મારી જેમ જ આ ચાદર સંકેલી લે મારી જેમ જ આ સફાઈ કરે મારી જેમ જ આને ગંદકીમાં રહેવું ગમે મારા જેવું જ એને ખાવાનું ભાવે મારી જેમ જ અત્યારે એને પાર્ટીનો મૂડ હોય અત્યારે એને રેસ્ટ કરવાનો મૂડ હોય અત્યારે એને બહારગામ જવું હોય અત્યારે એને ઘરે પડ્યા રહેવું હોય બધું મારી જેમ જ થાય આપણે જીવન એકબીજાના બદલે નહીં એકબીજાની સાથે જીવવા માટે પાર્ટનરશીપ કરીએ છીએ આપણે જ્યારે વ્યક્તિને પસંદ કરીએ છીએ ત્યારે એની અંદરનું નાવિન્ય આપણને ગમે છે અને એ વ્યક્તિ પોતાની થઈ જાય પછી એનું નાવિન્ય આપણને સૌથી વધારે ખૂંચે છે તો કેમ જુદું કરે છે વ્યક્તિ ધીરે ધીરે તમારી જેમ બદલાય છે આપણે બધા તરલ છીએ સમય જેમ જેમ આગળ વધે દુનિયામાં નવું જોઈએ નવું ઓબ્ઝર્વ કરીએ એબ્સોર્બ કરીએ એટલે આપણે ગ્રો થઈએ છીએ અને જો આપણે ગ્રો ના થઈએ તો આપણે સ્ટેગ્નન્ટ થઈ જઈએ બંધાયેલા પાણીની જેમ ગંધાવા માંડીએ જો આપણે પણ બદલાઈએ તો સામેવાળી વ્યક્તિ પણ બદલાય એ પણ નવી બને જુદી રીતે ખીલે જો આપણે સાથે સાથે રહીએ તો આપણે સાથે ખીલીએ પણ આપણે જો પોતપોતાના રસ્તા ઉપર ચાલવા માંડીએ એ પાર્ટનરશીપની અંદર હું જુદી રીતે ધંધો કરું ને સામેવાળી વ્યક્તિ જુદી રીતે ધંધો કરીએ તો સેમ ધંધાની અંદર કોઈ પ્રોફિટ આવે સેમ વાત લગ્નજીવનમાં પણ લાગુ પડે છે ગ્રોથ બંનેનો એક સાથે તો હોવો જોઈએ એક સરખો ભલે ન હોય એક જ દિશામાં ભલે ન હોય પણ બંનેને એકબીજાની દિશાનું ભાન હોવું જોઈએ સમાંતર હોવું જોઈએ ભલે સાથે એટલે એકબીજાની ઉપર ઓવરલે કરેલું ન હોય આશા રાખું છું કે તમારી પાર્ટનરશીપ તમને ખૂબ ફળશે અને તમને ગમતું મળશે